હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને. આજે આપણે ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ. જો કે આપણે રોજ સોશિયલ મીડિયા આશ્રમમાં જોતા હોઈએ છીએ, પણ સોશિયલ મીડિયા આશ્રમની ખાસ તમને ખાસિયત બતાવી દઉં કે જે આ સોશિયલ મીડિયા આશ્રમ છે એનું 80% કામ પૂરું થઈ ગયું છે. અને સોશિયલ મીડિયા આશ્રમ જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે, એટલે કે તમારા બધા લોકોના સાથ સપોર્ટથી બની રહ્યો છે. એક સમય હતો કે અહીંયા એનો પાયો નાખવામાં આવ્યો હતો, ત્યારે અમે વિચાર નહોતો કર્યો કે એટલા ટાઈમમાં આવી રીતે લોકોનો સપોર્ટ મળશે અને આશ્રમ એવડો મોટો વહેલા વહેલા કામ પૂરું થઈ જશે. પણ તમારા બધા લોકોનો ખૂબ સપોર્ટ છે અને બસ આવી રીતે સપોર્ટ આપતા રહેજો. આવો હું તમને સોશિયલ મીડિયા જે રહી છે પ્રભુજી, એ બધા પ્રભુજી સાથે વાતચીત કરાવું અને કઈ રીતની આ વ્યવસ્થા છે એ આખા બ્લોગના માધ્યમથી તમને બતાવું. તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બેના રહેજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમકે રોજના રોજ ડે ટુ ડે સોશિયલ મીડિયા આશ્રમ તમને અપડેટ મારા બ્લોગના માધ્યમથી મળતી રહેશે. તો બસ આવી રીતે કન્ટિન્યુ બ્લોગને જોતા રહેજો. આવો હું તમને બતાવું કે સોશિયલ મીડિયા આશ્રમનો ગેટ ત્યાં છે અને આપણો શું કહેવાય મેન આશ્રમ બની રહ્યો છે સોશિયલ મીડિયા આશ્રમ, કે જેમાં 500 થી 600 લોકોની રહેવા માટેની વ્યવસ્થા બનશે. અને આ જે આખું ગ્રાઉન્ડ છે એમાં સોપાટી જવું, મતલબ કે વૃક્ષો વાવશું, સોપાટી આખી એકદમ વ્યવસ્થિત બનાવશું, બધા પ્રભુજીને એકદમ શું કહેવાય કુદરતી વાતાવરણ મળી રહેવા માટે છે. અને ખાસ સોશિયલ મીડિયા આશ્રમમાં આ છે અમારે તુલસીમાં તુલસી ક્યારો, તો અહીંયા રોજ સવારમાં સાંજ અગરબત્તી કરવામાં આવે છે. અને કહેવાય ને કે ઘર આંગણે તુલસી, જ્યાં હોય તુલસી એવું કંઈક આવે કહાવત, આવે મને એકચુઅલી નથી આવડતી, ભૂલાઈ ગઈ, પણ ગાયા કરે કે આંગણાની અંદર એક તુલસીનો ક્યારો હોવો જોઈએ. એવી જ રીતે આંગણાની અંદર એક તુલસીનો ક્યારો હોવો જેથી ઘર પવિત્ર હોવું, તો એવી રીતે આપણા સોશિયલ મીડિયા આશ્રમમાં પણ તુલસીનો ક્યારો છે. અને ઘણા બધા લોકોની કોમેન્ટ હોતી હોય છે કે એક મંદિર પણ વર્કિંગ ઇન પ્રોગ્રેસ છે, આશ્રમ બની જશે ત્યાર પછીનું જે બધું કામ છે એ બનવાનું શરૂ થશે, તો મંદિર પણ બનશે મસ્ત. તો આવો હું તમને સોશિયલ મીડિયા આશ્રમમાં બતાવું કે જે પ્રભુજીની તો સેવા કરવામાં જ આવી રહી છે, પણ સાથે સાથે મૂંગા બેરા જે પશુ પક્ષીઓ છે તો એમના માટે પણ ખાસ આપણે તમે જોઈ શકો છો પક્ષી ઘર મૂકવામાં આવ્યા છે, ઘણા બધા મૂકવામાં આવ્યા છે 100 જેટલા. અને રોજ એટલે રોજ પાણી છે, શયણ છે એની, મતલબ એને જે પણ નાખવાનું ખાવા પીવાનું હોતું હોય છે એ આપતા હોય છે. અને આ બાજુ છે તો આ આપણો સોશિયલ મીડિયા આશ્રમનો ટેમ્પરરી રહેવા માટેનો આશ્રમ બનાવ્યો છે, જેમાં આપણે મેક્સિમમ 40 થી 45 લોકોને રાખી શકીએ એવી વ્યવસ્થા છે. આ છે એક રૂમ અને આ છે એક રૂમ, અને રૂમની અંદર બધી જ સુવિધા છે, એસી છે, કુલર છે, પંખા છે, બધી જ સુવિધાઓ સાથે. કેમકે ઘણા બધા લોકોની કોમેન્ટ હોતી હોય છે કે ભાઈ પતરા છે તો પતરા તપે તો બહુ બધી ગરમી છે, પણ અંદર એસી પણ વ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યા છે એટલે ઘણો બધો સપોર્ટ રહે છે. કેમકે જેવી રીતે આપણે તો રેગ્યુલર જે જીવન જીવીએ છીએ એમાં આપણને એટલી બધી ગરમી થતી હોય તો આપણે એ લોકોને કેટલી ગરમી થતી હોય, તો એ બધી જ વસ્તુનો ખ્યાલ ધ્યાન રાખીને ત્યાર પછી જ બધી વ્યવસ્થા થતી હોય છે. તો તમે કદાચ વિડીયો આજુબાજુના ગામમાંથી અથવા તો દૂરથી જોતા હોય તો અવશ્ય ભાવનગરથી મહુવા હાઈવે ઉપર, ભાવનગરથી 80 કિલોમીટરના અંતરે આવેલો છે સોશિયલ મીડિયા આશ્રમ ભગોડા પાસે, અથવા તો હાઈવે ઉપર જ છે. રોંસા જોયું હોય તો રોંસા ગામ પાસે, અથવા તો લોંગડી પાસે, લોંગડી અને રોંસાની વચ્ચે આવેલો છે, તો મીના હોટેલની સામે એક્ઝેક્ટ. તો અવશ્ય તમે આ રોડ ઉપર નીકળો અથવા તો ક્યારે પણ આવવાનું થાય તો અવશ્ય આવજો. અને અહીંયા અત્યારમાં તમે જોઈ શકો છો બે રૂમની અંદર બધા પ્રભુજી રહેતા હોય છે, આમાં રહેતા છે અને આમાં પણ રહી છે. તમે જોઈ શકો અહીંયા કુલર છે, પંખો છે, એસી છે અને બધી જગ્યાએ પંખા છે ફૂલ, એટલે બધી જ સુવિધાઓ સાથે એકદમ વ્યવસ્થિત છે. અને આ છે આપણું ડાઇનિંગ ટેબલ કે જે અહીંયા બધા પ્રભુજી માટે જમવાનું લાગતું હોય છે અને પછી લાઇનમાં બધા લઈ અને શાંતિથી જમતા હોય છે. તો એવી રીતે અમારે આ એક પ્રભુજી છે જે ખબરીલાલ અમે એનું નામ રાખ્યું છે. પ્રભુજી બોલી નથી શકતા અને સાંભળી પણ નથી શકતા, ખાલી ઈશારાથી વાત થતી હોય છે. સવારમાં નાસ્તો કરી લીધો અને બધે આંટો મારી લીધો, એમ આખા આશ્રમમાં બધી જગ્યાએ આંટો મારતા હોય છે પ્રભુજી. અને નાના મોટી કંઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ આમ આડાવડા થતા હોય તો એ પ્રભુજી અમને આવીને ઈશારાથી કહે એટલે અમને ખબર પડી જાય. અને તમે જોઈ શકો અહીંયા પ્રભુજી છે. અને લાલ દાદાને થોડીક તબિયત બગડી ગઈ છે તો આપણે લાલ દાદાને પણ મળશું. લાલ દાદા શું કરો? પૂતા કેમ મજા નથી? મજા છે પણ થોડું આમ બધું સારું થઈ ગયું, કાંઈ વાંધો નથી. હે, પેટમાં દુખતું સારું થઈ ગયું? એ તો હા. હે, સવારે નાસ્તો કર્યો? નાસ્તો નથી કર્યો. કેમ? મન ભાવતો નથી, બહુ હતો નથી. નહીં, ભૂખ એવડો એમ સારું થોડો. આ બપોરે જમીન ચમતા બપોરે જમી લેશો ને? હા, બપોરે જમી. ચા પીધી કે નહીં? સવારે પીધી, અત્યારમાં પીવાની છે ને હમણાં? હજી વાર છે બહુ. હા, એટલે તો વાર છે એમ તો. હજી 9 છે.
હા 9 વાગ્યા અને આગળ હમણાં બને ને 10 વાગ્યા એટલે જમી પી લેજો સા. હોને લાલ દાદા પીએસ ના પીએસ. બપોરે બીજું કઈ જમવું છે તમારે? નહીં નહીં એ બહુ સારું આપણે. હે રોજ બનાવીશ તે? નહીં નહીં બરોબર બહુ સારું. તો તબિયત પાણી રેડી છે ને? આમ તો સારું, કાંઈ વાંધો નહીં. હા તો વાંધો નહીં. નાઈ લો પછી. નાયા થા કાલે કે નહીં? કાલ નાયો ભાઈ, જો તો ચંક્યો નાવ ને કાલ નાયો તો આ મને પાણી નહીં હતું બહુ. તો હું હદે તમને કાંઈ હતું નથી તો હવે? તમ આજ ન નાવ તો કાલ ન પાછો. હા તે હારું, આ તો મેં કીધું ગરમી છે નાઈ લો તો હારું એમ. હે રોજ રોજ નાવાનું રાખો ને તો હારું, ગરમી ન થાય ઓછી થાય. મને ગરમી સાચી નથી ના, બધા પૂછ જોજો આવ્યા. હા એ તો છે, મને સામે સાચી નથી ગરમી. સીતારામ સીતારામ બધા પ્રભુજી ને તમે જોઈ શકો. અત્યારમાં નવરાવા ધોરાવા નું કામ થઈ રહ્યું છે. તો અમારે પરેશભાઈ છે, મુકેશભાઈ છે, રાહુલભાઈ છે, તો એ બધા અહીંયા રેગ્યુલર અમે છે. તો બધા જ પ્રભુજીને જે નાહી શકે સાથે, જાતે નાહી શકે એ નાહી લે છે, પણ જે નથી નાહી શકતા તો એવા લોકોને માથે ઉભા રહે અને નવરાવા ધોવરાવાના પડતા હોય છે. તો એ બધી જ ડે ટુ ડે ક્રિયા થતી હોય છે. અને સંજયભાઈ અમને અપને બી છે. સંજયભાઈ રાજસ્થાની, રાજસ્થાની ના ગુજરાતી, ક્યાં બોલોગે આજ? બોલો ક્યાં બોલો. ગુજરાત અમારા હે. આપના મતલબ ખરીદ લિયા? ખરીદ લિયા કે હમકો ગોદ લે લિયા ગુજરાતીઓ ને? હા હા સહી હૈ, સહી સહી જા રહા હૈ. પૂરા હિન્દુસ્તાન, પૂરા હિન્દુસ્તાન ઘૂમને કે બાદ મે યહી તો એક સ્ટેટ નજર આયા જહાં પર દો વક્ત કા ખાના મિલતા હૈ. વાહ વાહ. નહીં તો કિસી ભી સ્ટેટ મે ચલા જાઓ સલા વો પાણી તક નહીં દેતા. વો તો હૈ. લેકિન ઓર સૌરાષ્ટ્ર મે આપ આ ગયે, યહાં પે તો ગુજરાત ને ઓર ઉપર સે ફિર સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર ઓર સૌરાષ્ટ્ર મે આ ગયે હો તો અભી આપકી આપ કુછ કમાવોગે નહીં કમાવોગે પણ ભૂખે તો નહીં રહોગે. ભૂખે નહીં રહેતા. યહાં પે 10 કિલોમીટર ચલોગે ના તો કોઈ અન્ન ક્ષેત્ર મિલેગા આપ પતા હૈ. યહાં પે ભગોડા જાઓગે, વહાં પે બગડાણા જાઓગે, યહાં પે ઉષા કોટડા હૈ. ઇતના જાને કી જરૂરત ક્યા હૈ? સબ જગહ પે મતલબ ઇતના દૂર જાને કી જરૂરત ક્યા હૈ જબ સબ કુછ તો યહાં મિલ રહા હૈ. અભી આપને બતાયા તો થા કી અંદર રૂમ કે અંદર એસી લગા હુઆ હૈ, ખાને કો મિલ રહા હૈ, ખાના ખાને કે બાદ નીંદ અચ્છી આતી હૈ, ઉપર સે એસી લગાઈ દિયા હૈ. સપને ભી અચ્છે આતે હૈ, ઠંડે ઠંડે, જૈસે કી શ્રીનગર મે ઘૂમ રહે હો. ફિર ઉસકે બાદ મે 3 બજ જાતા હૈ જબ ચાય પી લેતે હૈ, 1 ઘંટે બાદ મે આઈસક્રીમ આ જાતા હૈ, ઉસકે 2 ઘંટે બાદ મે ફિર જૂસ આ જાતા હૈ, જબ તક ખાને કા ટાઈમ હો જાતા હૈ ઓર ક્યા ચાહિયે. વો તો હૈ. અબ ક્યા ભગવાન સે મિલોગે? નિકલ ગયે દેખો. નહીં યે ગાલ તો ક્યા, યે તો દેખો એસા હી હૈ. તો યે ક્યા હૈ કી ભાઈ, તો મતલબ જબ પહેલે કી લાઈફ થી ઓર અભી કી લાઈફ ઉસમે કિતના ડિફરન્ટ હૈ? પહેલે કી લાઈફ મે ક્યા થા કી ખુદ અકેલે અપને આપ સે બાત કરતા થા. હા अब क्या है कि बात करने के लिए बहुत सारे लोग हैं. वो तो है, मतलब पहले बात करते थे हम. हाँ. पर अपने आप से बात करते थे. हाँ. हम सुनते तो अपने ही सुनते थे. हाँ. अभी अपन को सुनने वाला कोई और मिल गया, मिल गया है. हाँ, बहुत कुछ देखने को मिला है. पहले क्या था कि सड़क पे घूमता रहता था. और 15-15 दिन तक, 3-3 महीने तक नहाता नहीं था. ओहो. और अब क्या है ना कि नहाता हूँ, और जैसे कि मेरे को ये कपड़े दिए हैं, ये पोपट भाई ने मेरे को ये दिया, ज्यादातर उसने मुझे व्हाइट टी शर्ट दिया है. अब मैं कहीं भी बैठता हूँ ना तो कोई भी आके ना मेरे को ऐसे पीठ पे हाथ लगाता है, मुझे बहुत गुस्सा आता है. क्यों? अरे गंदा कर दिया यार. हाँ ना, ऐसे पता नहीं अभी सर, अभी सर ये सब हो गया. पहले 3 महीने तक ये मट्टी में सोता था, कचरे के पास हो जाता था, कहीं भी सो जाता था. बोलो. लेकिन मुझे कोई परवाह नहीं था उस समय. अब क्या पता नहीं अजीब सा चेंजिंग आ गया. कोई हाथ लगाता ना मैं बोलता अरे यार कपड़ा गंदा हो गया. लेकिन मुझे अभी याद है कि यार मैं उस समय पे सोया था वहाँ पर. वाह वाह वाह, नहीं सही बात है. मैं अपना टाइम नहीं भूलना चाहता. वाह वाह. जो मेरा बीता हुआ कल था ना वो मैं कभी भूलना नहीं चाहता, ना मैं कभी भूलूंगा. मरते दम तक जब भी मेरा सांस चलेगी ना, मैं आखिरी दम तक मैं यही कहूंगा कि भाई अपना स्टेट गुजरात. वाह सही है. घर भी गुजरात है ना, एक नंबर गुजरात शहर. पूरे हिंदुस्तान के अंदर अगर कहीं पर जन्नत है ना तो वो गुजरात के अंदर है और कहीं नहीं. वाह. किसी को अगर कहीं ऊपर जाने की जरूरत नहीं है, यहाँ पे आ जाओ. और बदले में हमें कुछ देना भी पड़ेगा. देखो ये हमारे महाराज है. बदले में ऐसा नहीं है कि हम यहाँ पर आ गए, हमें कुछ देना भी पड़ेगा. हमें अगर उन्होंने कुछ दिया है तो हमें भी कुछ दे के जाना पड़ेगा यहाँ पर कि भाई हाँ हमने अच्छा काम किया. महाराज बोलो. बोलो महाराज, तुम आ जाओ बीच में. हूँ बोलू छे कि आप जे जीवन छे ने जवाबदारी क्या छे अन प्याम कांडर ने निभावा वो आवडू जोइए तो जीवन साथी सारो चाले.
નીકળી ડૂબાડી જતો રહીએ તો આપણે મચ્છી મટન ના ખાણી મળે, સીધા પાટણ માં જતા રહીએ ભગવાન ના ઘેર. વાહ વાહ, હજી વાત છે. એક હિન્દી ગીત ગાવાનું છે, તમે કહેતા હતા અમે બનશું. હિન્દી ગીત બોલો મુકેશભાઈ. ચાહે મનવા ચાહે મનવા દો કે ચિંતા ક્યું છુતાતી હૈ, એ દુઃખ તો અપના સાથી હૈ, જીવન મે તો આતા જાતા હી રહેતા હૈ, દુઃખ તો અપના સાથી હૈ, ચાહે મનવા દો કે ચિંતા ક્યું સતાતી હૈ, દુઃખ તો અપના સાથી હૈ, દુઃખ ભરી કહાની. વાહ વાહ. ઓર આપ એક અચ્છા વાલા સોંગ સુના દો સંજયભાઈ મેરે કો, એ દેખો ક્યું ડર રહે હો. અરે ભાઈ તુમ્હારા ભરોસા નહીં હૈ ના, કબ કન્ફર્ટી બસ એક ધીરે સે લગાતે લગાતે ક્યું. અરે એસે બોલો, ક્યા સુના, અચ્છા વાલા ગીત સુના દો સંજયભાઈ. હો ચાંદની જબ તક રાત તુમ દેના મેરા સાથ, એક ભી પલ અંધેરો મે ના છોડના મેરા હાથ, ના કોઈ થા ના કોઈ હૈ જિંદગી મે તુમ્હારે સિવા, તુમ દેના સાથ મેરા ઓ હમનવા, જબ કોઈ બાત બિગડ જાય જબ કોઈ મુશ્કિલ પડ જાય, તુમ દેના સાથ મેરા ઓ હમનવા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાહ વાહ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ થેન્ક યુ મહારાજ. કાફી દેખો અમારે મુકેશભાઈ હો ગયા. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે આગળનું મનોરંજન, પણ આજે ખાસ વાતાવરણમાં થોડોક ચેન્જિંગ આવ્યો છે. ઘણા બધા દિવસથી ગુજરાતમાં વરસાદ જેવો માહોલ છે, વાવાઝોડું છે, કોઈ કોઈ જગ્યાએ પડ્યો છે, કોઈ કોઈ જગ્યાએ નથી પડ્યો, પણ આજે મને એવું લાગે છે કે અહીંયા થોડોક વધારે ગરમીનો માહોલ છે અને વાદળા પણ છે, તો વરસાદ આવવાની શક્યતા છે થોડી ઘણી. પણ કાંઈ વાંધો નહીં, કુદરત કરે ઠીક કરે, એનાથી કોઈ વિશેષ નથી, એટલે એની સામે આપણે કાંઈ ન કરી શકીએ. પણ તમે કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો. સોશિયલ મીડિયા આશ્રમના રેગ્યુલર બ્લોગ જોવા માટે તમે મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી 1,00,000 સબસ્ક્રાઈબર કરાવી દો. 20,000 બાકી છે ખાલી, તમારા બધા લોકોના સાથ સપોર્ટથી વહેલા વહેલા થઈ જાય તો મારા સિલ્વર બટન આવી જાય તો અમે અને સંજયભાઈ હા આવેગા. તો તમારા બધા લોકોના સાથ સપોર્ટની ખૂબ જરૂર છે. વિડીયોને વધુ ને વધુ શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કરો શેર કરો. યો યો નરેશ.